અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. भरूच शहर ने कत्तपोर बजार चार रस्ता और गांधी बजार में सैकड़ों की संख्या में दुकाने आवेली छे अने रोजना हजारों लोकोनी अवर जवर रहती होय छे. पण आ विस्तार में माळखाकीय सुविधाना अभावे लोको हालाकी वेठी रह्या छे. खास करीने चोमासामां वरसादना कारणे खुल्ली गटर उभराई जता गंदा पाणी रस्ता पर फरी वळे छे. आ उपरांत चार रस्ताथी गांधी बजार सुधीनो रस्तो बिस्मार बनी गयो छे. ચોમાસામાં આ વિસ્તારમાં વાહનો ગટરોમાં ખાબકવાના બનાવો બની રહ્યા છે. મંગળવારે વેપારીઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. ફાટા તળાવ વિસ્તારની અંદર જે ગંદકીનું માહોલ પેદા થયું છે, ગટરો જે ઉભરાઈ રહી છે, કાંસોની અંદરથી વરસાદી પાણી બહાર આવી રહ્યા છે, તે વિષયમાં રજૂઆત કરવા આવ્યા હતા. સીઓ સાહેબની મહેરબાનીથી તથા કતોપુર બજાર વેપારી એસોસિએશન, જૂની બજાર વેપારી એસોસિએશનના સહયોગોથી રોડનું કામ પાછલા બે વર્ષથી પાસ થયું છે અને તે લાઇનઅપમાં જ છે, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. પણ તે પહેલાં અમે આજે સીઓ સાહેબ તથા પ્રમુખ પાલિકા પ્રમુખને મળીને રજૂઆત કરવા આવ્યા છે કે ફાટા તળાવથી લઈ ચાર રસ્તા સુધી રોડની હાલત અતિશય ખરાબ છે. વરસાદી કાંસોનું પાણી બહાર આવી રહ્યું છે, તેથી અવરનવર ગાડીઓ ખપકી જવાનું, અહીં સુધી કે ફોર વ્હીલર ખપકી જવાના બનાવો બને છે. તે સંદર્ભમાં અમે એમ લોકોને રજૂઆત કરી છે. સીઓ સાહેબ તરફથી અમને પોઝિટિવ ઓપિનિયન મળ્યો છે. ટૂંક સમયમાં અમારું જે બી કંઈ સમસ્યા છે તેની નિકાળ કરવા માટે અમને બંધારણ આપી છે, તે જ વિષયમાં અમે આ લોકોને મળવા આવ્યા છે અને અમને સંપૂર્ણ ભાગીદારી આપી છે કે અમે તમારું કામ જે છે તે કરી આપીશું. અને અમે આ વિષયમાં એ લોકોનો આભાર બી વ્યક્ત કરીએ છીએ કે જે વર્ષોથી ચાર રસ્તા વિસ્તારની જે સમસ્યા છે તેના માટે સીઓ સાહેબે તમામ પ્રયાસો કરી રોડ પાસ કરાવ્યું છે અને આ સંદર્ભમાં વેપારી એસોસિએશને બી ખૂબ જબરજસ્ત મહેનત કરી છે પાસ કરવા માટે. તો અમારું આ જ પ્રશ્ન છે કે ટેમ્પરરી ધોરણની ઉપર આ જે રોડોની સમસ્યા છે તેને કંઈ બી ડમ્પિંગ કરી આપે અને કાંસોનું જે પાણી જે ભરાઈ જાય છે તેનું નિકાલ કરી આપે, તે માટે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમને પોઝિટિવ ઓપિનિયન મળ્યું છે.